જો કે આ અમારો 43મો શનિવાર છે, અને 43મો શનિવાર આવનારો જે 44મો શનિવાર છે ને, એ શનિવાર મારે સ્કીપ થવાનો છે. સ્કીપ થવાનું છે એનું કારણ છે કે મારો અને સંદીપભાઈનો મધ્યપ્રદેશમાં ચિત્રકૂટમાં લોક ડાયરાનો કાર્યક્રમ છે, એટલે અમે આજે જ નીકળીએ છીએ. આજ સાંજે જ ત્યાં ટ્રેન છે, એટલે તમને મધ્યપ્રદેશ ચિત્રકૂટના પણ બ્લોગ બંને ભાઈઓની ચેનલમાં જોવા મળશે. તો 44મો શનિવાર જે છે એ સ્કીપ થશે, અને એની પછીનો જે શનિવાર આવે એ 44મો શનિવાર રહેશે, અને એ પણ 44મો શનિવાર સ્કીપ થઈને પાછું હરિદ્વાર પણ લોક ડાયરો છે, એટલે એની પછીનો પણ 45મો શનિવાર સ્કીપ થઈને એની પછીનો આગળનો શનિવાર, અને જો દાદાની કૃપા રહી તો આગળના શનિવાર પાછો રામેશ્વર પણ વાત ચાલે છે, તો રામેશ્વર પણ જવાનું થશે. આ દાદાની એસી કૃપા છે. જય કૃષ્ણ ભજન દેવ. શુભ સવાર. ફરી એક નવા વિડીયોમાં આપ બધા મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આજ છે શનિવાર, એટલે કે બોટાદથી સાળંગપુર 111 શનિવાર પદયાત્રાએ ચાલી જવાનો સંકલ્પ, અને એમાંનો આજ છે 43મો શનિવાર, અને 43મા શનિવારે આજ મારી સાથે બધા જ મારા પરમ સ્નેહી મિત્રો જોડાયા છે. દર વખતેની જેમ મારી સાથે હોય છે મારા પરમ સ્નેહી મિત્રો જિગ્નેશભાઈ રાઠોડ, તેમજ સુરેશભાઈ છે ને, સુનિલભાઈ, આવા કન્ફ્યુઝન થઈ જાય છે, તો સુનિલભાઈ, સુનિલભાઈ સોની, રાજુભાઈ સોની, ચિરાગભાઈ સોની, આ બધા જ મિત્રો જોડાયા છે. અને આજ તમને લાગે છે સંદીપભાઈ કેમ ઊંધા ઊભા છે, પણ સંદીપભાઈ આજ હું તમને સંદીપભાઈ બાજુ લઈ જાઉં, આ બાજુ આમ આવ. સંદીપભાઈ અવળા પગે પદયાત્રાએ ચાલીને જાય છે ઠેઠ બોટાદથી સાળંગપુર. એનો દાદા માનતા નથી, પણ દાદા પ્રત્યેનો એવો ભાવ છે કે હું અવળા પગે ચાલી જાઉં, અને અમને પણ ઉત્સાહ છે કે ભાઈ ભાઈ સંદીપભાઈ અવળા પગે જાય. તો ચાલો દાદાની પદયાત્રાને આપણે શરૂ કરીએ. તો બોલો પ્રેમથી, કષ્ટ ભંજન દેવ કી જય. હું પાંચક મિનિટ હમણાં પગે હાલું. તો સંદીપભાઈ, આ તમને કેવું ફિલિંગ્સ થઈ રહ્યું છે આ જવળા પગે હાલી રહ્યા છો? તો ઘણા તો અહીંથી દ્વારકા સુધી જતા હોય છે. હા હા, એટલે એમને કઈ તકલીફ નથી આવતી. તો આપણે તો સાળંગપુર જવાનું છે, આપણે નજીક કહેવાય. વાહ વાહ, એટલે આમ હજી કઈ તકલીફ નથી, હજી સ્ટાર્ટ જ કર્યું છે. હા હા, આગળ તકલીફ પડવાય નહીં તે. વાહ વાહ, એટલે એમ ધીમે ધીમે પગી જશે. વાહ વાહ, તો એના માટે થાય એક દાદાનો દુહો તમે રલકારો પેલા. તો શનિવારે સાળંગપુરે અને આવે માનવી અપાર, એના વિઘન હરેક વિડાર. અરે રે, તું તો હરેક મનના હનુમાનજી. અરે આ તો હામ ગણી અને હુકમ નહી, હનુમાન કુળા બાકી અઢાર પદ્મસન લઈ. દાદા ની પણ નથી.
જય કૃષ્ણ ભજન જય. રંજીતભાઈ જય નારાયણ. કેમ છો પ્રભુ? મજામાં. રંજીતભાઈ આજ તો ખરેખર પરશુરામ જયંતી, સૂર્ય ઉપાસના પર્વ, અને એમાં પણ અમારા સંદીપભાઈ અવળા પગે સાળંગપુર પદયાત્રા જાય છે. તો સૂર્ય ઉપાસના જે આપણે ક્ષત્રિયોમાં કાઠી દરબારોમાં વર્ષોથી જે ભગવાન નારાયણ પ્રત્યે જે આસ્થા રહી છે, ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા બ્રાહ્મણા મરણ જીવ લગ માણ અમાણી રાખજે કશે પર આવું, તો સૂર્ય ઉપાસના પર્વ વિશે આપના વાણીમાં બે શબ્દમાં આપ વાત કરો. આમ તો જે સૂર્ય છે ને પ્રતાપભાઈ, એ પ્રત્યક્ષ દેવ છે. બીજા દેવના દર્શન થાય ન થાય, પણ દિવસ ઉગે અને દિવસ આથમે ત્યાં સુધી સૂર્યના દર્શન થાય મનુષ્ય. એટલે સૂર્ય દેવ છે ને, એની ઉપાસના ખૂબ જરૂરી છે આપણે બધાને, બરાબર. અને અમારે તો જે ઉપાસના 3.5 દિવસની કરીએ છીએ વૈશાખ મહિનામાં, એનું કારણ શું કે લાખા માસી થાનની નજીક ધર્મ માટે 3.5 દિવસ યુદ્ધ ચાલ્યું હતું, અને હજારો માણસોની ત્યાં એકબીજે શહીદ થઈ ગયા. એ નિમિત્તે જે કઈ પુણ્ય થાય આપણને, વર્ષો તો વયા ગયા, ધર્મ આપણો રાખ્યો છે આપણે એ લોકોએ, સમજ્યા. એના માટે અમે બધા લાખ માણસો, લાખથી વધારે માણસો આ ઉપાસના કરીએ છીએ 3.5 દિવસ. કાંઈ નહીં, કોઈ દહીં ખાય, કોઈ સાસ અને કોઈ શરબત, બાકી અન્ન ક્યારેય નહીં. અને આમાં પ્રત્યક્ષ વધારો થતો જાય છે માણસોનો, ગમે તે માણસો રહી શકે છે. જય નારાયણ, જય નારાયણ. વાહ વાહ, પગી ગયો પણ, વાહ દોસ્ત વાહ. સર્વ મિત્રોને સાળંગપુર ધામથી હૃદયપૂર્વક ભાવભર્યા જય કષ્ટભજદેવ. આમ તો હરેક શનિવારે આનંદ તો આવતો જ છે, દાદાની પદયાત્રા કરતા હોય એમાં આનંદ ન આવે એવું બને નહીં, પણ આજની પદયાત્રામાં ખરેખર વિશેષ આનંદ આવ્યો. એ વિશેષ આનંદનું કારણ અમારા પરમ સ્નેહી મિત્ર સંદીપભાઈ છે. સંદીપભાઈએ છેક બોટાદથી તે દાદાના મંદિર સુધી, છેક દાદાના દર્શન કર્યા ત્યાં સુધી અવળા પગે પદયાત્રા કરી, અને જે આનંદ આવ્યો એ શબ્દમાં વર્ણવી શકાય નથી જીગાભાઈ. એટલે ખરેખર ભાવપૂર્વક, બાકી કોઈ માનતા માનતા એવું કઈ નથી, પણ ભાવપૂર્વક સંદીપભાઈ જે અવળા પગે યાત્રા કરી. હા, અને આપને પણ વિડીયોના માધ્યમથી શ્રી કૃષ્ણપદેવ હનુમાનજી મહારાજના દર્શન કરાવ્યા, તો આજનો આ બ્લોગ વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં. અને બીજું કે સંદીપભાઈ સંકેત ભગત એમની ચેનલ માથે પણ આજનો આ જે બ્લોગ વિડીયો છે એમની ચેનલ માથે પણ એમનો જે બ્લોગ વિડીયો છે એ આવવાનો છે, તો એમની ચેનલ પર તમે વિઝિટ કરજો, એની લિંક હું મારી ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો આજના આ બ્લોગને પૂર્ણ કરીએ છીએ. વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી ફરી પાછા આપણે આવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સર્વ મિત્રોને હૃદયપૂર્વક ભાવભર્યા જય કૃષ્ણ.